સુરતની કાપોદ્રા પોલીસે એટીએમ કાર્ડ ફેરવી છેતરપિંડી કરતા આરોપીને ઝડપી પાડ્યા. એટીએમ પિન મેળવી છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ટોળકીના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. લોકોને એટીએમમાં સમજ ના પડતા મદદના બહાને છેતરપિંડી કરતા હતા. એટીએમ મેળવી અન્ય કાર્ડ આપી બાદમાં પૈસા ઉપાડી લેતા હતા. કાપોદ્રા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે. કાપોદ્રા પોલીસે 49 જેટલા એટીએમ કાર્ડ કબજે કર્યા છે. સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાબાગ રૂપાલી સોસાયટી પાછળ આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં આ કામના ફરિયાદીને પોતે એટીએમમાં પૈસા વિડ્રો કરવા ગયેલા એ દરમિયાન અન્ય આરોપીઓએ છળકપટથી તેમનું એટીએમ લઈ અને તેમના એટીએમનો દુરુપયોગ કરી અને કુલ 34,330 રૂપિયા જુદા જુદા સમયે વિડ્રોલ કરી અને છેતરપિંડી અંગેની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમ તાત્કાલિક આ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરતા બે આરોપીઓ કે જેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તેઓને ઝડપી પાડેલ. આ બંને આરોપીઓને પૂછપરછ દરમિયાન તેઓએ મોટા વરાછા તેમજ કામરેજમાં આ જ પ્રકારે એટીએમ બદલી અને ગુનાને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરેલ છે. આ ગુનાના કામે બંને આરોપી પાસે હાલના ગુનામાં વપરાયેલી એટીએમ તેમજ અન્ય 48 એટીએમ મળી આવેલ છે. આમ ટોટલ 49 એટીએમ ગુનાના કામે વાપરેલ મોટરસાઇકલ મોબાઈલ તેમજ ગુનાના કામે મળેલ 58,100 રૂપિયા રોકડા કબજે કરેલ છે. બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા આરોપી પપ્પુરામ અર્જનલાલ જાટ કે જે રાજસ્થાનના ગંગાપુર સુખેર ભીમાગંજ કોટવાલી પાલી જેવા પોલીસ સ્ટેશનમાં આ રીતે એટીએમ બદલી અને પૈસા ચીટિંગ કરી પડાવી લેવાના ગુનામાં તેમજ લૂંટ તેમજ હની ટ્રેપના ગુનામાં પણ અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે. સાથેના અન્ય આરોપી પ્રભુલાલ ભેરુલાલ જાટ કે જે એનડીપીએસના ગુનામાં પોતે અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે. બંને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ ચાલુ છે અને આ કામે બીજા પણ ગુનાનો ભેદ ઉકેલાય તેવી પૂરી શક્યતા રહેલી છે.